નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું જો સમર્પણ સથવારા તમે સૌ ધોરણ બાર સાયન્સના તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ગઈકાલે આપણે સલ્ફ્યુરિક એસિડના ગુણધર્મો જોઈ ગયા અને સલ્ફરના ઓક્સો એસિડ પણ જોઈ ગયા હવે આજે આપણે એક આગળના સમૂહ તરફ વધીશું સમૂહ સત્તર આપણે બધા જાણીએ છીએ કે પી વિભાગના તત્વોની અંદર ટોટલ સમૂહ છ છે સમૂહ તેરથી સમૂહ અઢાર એમાં સમૂહ સત્તર આજે આપણે જોઈશું એના પછીના એક બે લેક્ચર પછી સમૂહ અઢાર જોઈને આ ચેપ્ટરને પૂરું કરીશું બરાબર હવે સમૂહ સત્તર વિશે આપણે ચર્ચા કરીએ તો સમૂહ સત્તર બધા આપણે જાણતા હોઈશું કે સમૂહ સત્તરને હેલોજન સમૂહ તત્વ હેલોજન સમૂહ તરીકે ઓળખવામાં આવે છે એટલે એના દરેક તત્વોને હેલોજન સમૂહના તત્વો તરીકે ઓળખવામાં આવે છે બરાબર એમાં ટોટલ પાંચ એના તત્વો છે સત્તરમાં સમૂહના જેને હેલોજન સમૂહના તત્વો તરીકે ઓળખવામાં આવે છે એમાં નંબર એક છે એફ જેનો પરમાણુ ક્રમાંક છે નાઇન બરાબર અને કહેવાય ફ્લોરિન એના પછીનું તત્વ છે સી એલ આનો પરમાણુ ક્રમાંક છે સત્તર જેને કહેવાય ક્લોરિન ધ્યાન રાખજો ફ્લોરિન છે અને ક્લોરીન છે અહીં ફટાકડાનો ફળ કક્કાનો ક છે ધ્યાન રાખજો ફ્લોરિન અને ક્લોરિન બરાબર ચલો એના પછીનું તત્વ છે બી આર એનો પરમાણુ ક્રમાંક છે પાંત્રીસ જેને કહેવાય બ્રોમિન શું કહીશું બ્રોમિન આપણે એના કહીશું છે નંબર ચાર આઈ બરાબર આનો પરમાણુ ક્રમાંક છે તેપન જેને કહેવાય આયોડિન બરાબર ફ્લોરિન ક્લોરિન બ્રોમિન અને આયોડિન બરાબર અને છેલ્લું તત્વ જે છે એના એટી એનો પરમાણુ ક્રમાંક છે એટી ફાઇવ પંચ્યાસી અને એસ્ટેટિન કહીશું આપણે શું કહીશું એસ્ટેટિન આ તત્વો છે ને રેડિયો સક્રિય તત્વ છે કેવું તત્વ છે રેડિયો સક્રિય તત્વ છે બરાબર એટલે બધા કરતાં આખું અલગ પડે છે એટલા માટે હેલોજન સમૂહની અંદર મોટાભાગે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શરૂઆતના ચાર તત્વોનો ખાસ ઉપયોગ થાય છે પાંચમા નંબરનો ઉપયોગ થતો નથી કારણ કે રેડિયો સક્રિય તત્વ છે બરાબર હવે આ પાંચે પાંચ તત્વોની આપણે ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ ચાલો પાંચે પાંચ તત્વોની ઇલેક્ટ્રોન રચના એમાં નંબર એક બરાબર ફ્લોરિનની ફ્લોરિનની ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન રચના આપણે જાણીએ જ છીએ કારણ કે એકથી વીસ સુધીના આપણે જાણીએ છીએ પછીના આપણે જોઈશું બરાબર ચલો ફ્લોરિનની ઇલેક્ટ્રોન રચના જોતા જોતાં પહેલાં એક વિચારી લઈએ કે ભાઈ નિષ્ક્રિય તત્વો કયા કયા છે નિષ્ક્રિય તત્વો છે હિલિયમ પછી નિયોન દસ નંબર એના પછી આર્ગોન અઢાર નંબર એના પછી જે ક્રિપ્ટોન છત્રીસ નંબર પછી ઝેનોન ચોપન નંબર પછી છે રેડોન છ્યાસી નંબર આટલા નિષ્ક્રિય તત્વો છે જે સમૂહ અઢારના તત્વો છે કયા સમૂહ અઢારના એટલે આ નિષ્ક્રિય તત્વનો આધાર લઈ આપણે દરેક તત્વની ઇલેક્ટ્રોન રચના જોઈશું ચલો પેલો ફ્લોરિન જોઈએ તો ફ્લોરિન નવ નંબર છે જો નવ નંબર પહેલાંનું નિષ્ક્રિય તત્વ હિલિયમ ચલો હિલિયમ ટુ પછી ટુ એસ ટુ ટુ પી ફાઈવ એટલે બે ને બે ચાર ચાર ને પાંચ નવ ઇલેક્ટ્રોન થઈ ગયા ફ્લોરિનના ઓકે ચલો નંબર બે ફ્લોરિન પછી આવશે ક્લોરિન સત્તર નંબર સત્તર નંબરના આગળનું નિષ્ક્રિય તત્વ નિયોન તો નિયોન ટેન ચલો મેં તમને આગળના સમૂહ નંબરમાં વાત કરી સમૂહ સોળમાં કે અહીંયા તમે જે પરમાણુ ક્રમ સોરી અહીંયા જે તમે મુખ્ય કોન્ટામાંક લખ્યો છે બરાબર એની અંદર એના પછીનું જે તત્વ હોય એ પછીના તત્વમાં પછીનો મુખ્ય કોન્ટામાંક આવે મતલબ અહીંયા બે હોય તો નીચેના તત્વોમાં થ્રી એસ ટુ અને થ્રી પી ફાઇવ આવે તમે ગણી લો દસ ને બે બાર ને પાંચ થઈ ગયા સત્તર ઇલેક્ટ્રોન ઓકે એવી રીતે દરેકમાં મુખ્ય કોન્ટમાં એક વધતા જશે બરાબર ચલો ક્લોરિન પછી આવે છે બ્રોમિનનો નંબર બ્રોમિનનો પરમાણુ ક્રમાંક છે પાંત્રીસ પાંત્રીસની આગળનો નિષ્ક્રિય તત્વ એટલે આર્ગોન અઢાર બરાબર ચલો હવે એટલું વિચારવાનું કે તમે ફોરેસ્ટ ટુ ફોર પી ફાઇવ મૂકશો તો બે ને પાંચ સાત સાત ને અઢાર પચીસ જ થશે પણ આપણે જોવા કેટલા પાંત્રીસ જોઈએ દસ ખૂટશે પણ પહેલાં આપણે જે મૂકતા હોય એ પ્રમાણે લાઇન્સર મૂકી દેવાનું ફોર એસ ટુ ફોર પી ફાઇવ અહીં જગ્યા રાખવાની કારણ કે બીજા દસ ઇલેક્ટ્રોન દર્શાવવા પડશે ને તો કયા આવશે થ્રી ડી ટેન આવશે એટલે અઢાર ને દસ અઠ્યાવીસ ને બે ત્રીસ ને પાંચ પાંત્રીસ થઈ ગયા ઓકે ચલો નંબર ચાર એના પછી આવશે આયોડિન જેનો પરમાણુ ક્રમાંક છે કેપન બરાબર તેપન નંબર તત્વ આયોડીન છે તો એના આગળનું નિષ્ક્રિય કયું થાય ક્રિપ્ટોન થાય ક્રિપ્ટોન કે આર એનો પરમાણુ ક્રમાંક છે છત્રીસ એટલે છત્રીસ ઇલેક્ટ્રોન આવી ગયા ચલો હવે અહીંયા મૂકીશું આપણે ફાઇવ એસ ટુ ફાઇવ પી ફાઈવ છત્રીસને બે સડત્રીસને પાંચ બેતાલીસ તો અહીંયા જુઓ છે આપણે સોરી છત્રીસને બે અડત્રીસ અડત્રીસને પાંચ તેતાલીસ પણ અહીંયા આપણે જોઈએ છે તેપન એટલે કે દસ ઇલેક્ટ્રોન હજી આપણે જોઈએ છે તો અહીંયા ઉપર થ્રી ડી ટેન હતું તો નીચે શું આવશે ફોર ડી ટેન આવશે બરાબર એટલે ટૂંકમાં અહીંયા જે લખ્યું એનાથી એક ઓછું આવો આગળ એટલે છત્રીસ ને દસ છેતાલીસને બે અડતાલીસને પાંચ ત્રેપન થઈ ગયા બરાબર અને છેલ્લો તત્વનો પરમાણુ ઇલેક્ટ્રોન રચના જોઈએ આપણે તો એટી એસટીન જેનો પરમાણુ ક્રમાંક છે એટી ફાઇવ પંચ્યાસી એના આગળનું નિષ્ક્રિય તત્વ કયું ઝેનોન બરાબર એક્સ ઇ જેનો પરમાણુ ક્રમાંક છે ચોપન ચલો હવે અહીંયા આપણે પંચ્યાસી ઇલેક્ટ્રોનની જરૂર છે અહીંયા ચોપન જ છે તો જે ઘણા બધા ઇલેક્ટ્રોન મેળવવાની જરૂરિયાત છે તો પહેલાં અહીંયા પાંચ પછી શું આવશે સિક્સ એસ ટુ સિક્સ પી ફાઇવ એ લખી દઈએ ચલો ચોપનને બે છપ્પન 56, પાંચ એકસઠ તો હજી કેટલા બાકી રહે ચોવીસ ઇલેક્ટ્રોન બાકી રહે તો ચલો પહેલાં સિક્સના આગળ ફાઇવ ફાઇવ ડી ટેન ભરી દઈએ દસ દસ સમય બાર બારને પાંચ સત્તર સત્તર ને એકોતેર હજી ચૌદ ઇલેક્ટ્રોન ખૂટ તો ચૌદ ઇલેક્ટ્રોન સમાઈ શકે એવી કક્ષક કઈ તો એપ કક્ષક છે પણ આગળ કયો મુખ્ય કોઈ આવશે અહીંયા છ આવ્યો અહીં એક ઓછો છે પાંચ અમારી એક ઓછો થાય એટલે ચાર ફોર એફ ફોર્ટીન બરાબર અહીંયા હવે ઇલેક્ટ્રોન રચના પૂર્ણ થઈ ગઈ બરાબર તો આ જે તત્વો છે આ તત્વોની ઇલેક્ટ્રોન રચના આવી રીતે આપણે લખી શકાય છે હવે આ ઇલેક્ટ્રોન રચનાના આધારે આપણે સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખવી હોય સમૂહ સત્તરની તો કેવી રીતે લખાય ચલો સમૂહ સત્તરની સામાન્ય ઇલેક્ટ્રોન રચના બરાબર બરાબર કઈ થશે તો પાંચે પાંચ તત્વોની ઇલેક્ટ્રોન રચનાની અંદર શું કોમન છે તો એસ ટુ અને પી આટલું બધામાં કોમન છે બરાબર પણ એની આગળ જે બે ત્રણ ચાર પાંચ છ છે એને શું કહેવાય મુખ્ય ક્વોન્ટમ અંક આ મુખ્ય કોન્ટરમાં સિમ્બોલ એટલે એન બરાબર એટલે એનએસ ટુ એનપી ફાઇવ સમૂહ સોળમાં શું હતું એનએસ ટુ એનપી ફોર હતું આમાં સમૂહ સત્તરમાં એનએસ ટુ એનપી ફાઇવ એટલે એક ઇલેક્ટ્રોન વધી જશે બરાબર એટલે સામાન્ય ઇલેક્ટ્રોન રચના આવી રીતે તમે યાદ રાખજો બીજું એક અગત્યનું આ તત્વની અંદર એવું છે કે જે એસ્ટિટિંગ છે તો આપણા વાત કરીએ કે રેડિયો સક્રિય છે એટલે એટલે પ્રક્રિયામાં ભાગ લેતો નથી પરંતુ બાકીના જે ચાર તત્વો છે એ બધા પ્રક્રિયામાં ભાગ લે છે પણ જ્યારે પ્રક્રિયામાં ભાગ લેતા હોય ત્યારે દ્વિપરમાણવીય તરીકે વર્તે છે કેવા દ્વિપરમાણવીય જેમ એચ ટુ સી ટુ ઓ ટુ એન ટુ બરાબર એવી રીતે એફ હોય તો એફ ટુ સાથે જ પ્રક્રિયા થાય કોઈ પણ પદાર્થની ફ્લોરિન સાથે પ્રક્રિયા કરવી હોય તો એફ ટુ સાથે જ થાય ક્લોરિન સાથે કરવી હોય તો સીએલ ટુ સાથે જ થાય બી સાથે કરવી હોય તો બીઆર ટુ સાથે જ થાય આઈ સાથે કરવી હોય તો આઈ સાથે જ થાય એટલા માટે આ બધા કેવા છે પરમાણવી છે આવી રીતે સ્વતંત્ર એફ સી એલ બી આઈ સાથે પ્રક્રિયા કરી શકતા નથી આવી રીતે જ પ્રક્રિયા થાય એમની સાથે જ પ્રક્રિયા થાય વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણે સમૂહ સત્તરની ઇલેક્ટ્રોન રચના અહીંયા અહીંયા પૂરી થઈ એના તત્વો પણ પૂરા થયા એના સિમ્બોલ એનો પરમાણુ ક્રમાંક બરાબર પછી એની સામાન્ય ઇલેક્ટ્રોનિકના પછી ત્યાં દ્વિ પરમાણવીએ છે બરાબર આ બધી વસ્તુ અહીંયા પૂરી થઈ હવે નેક્સ્ટ જે આપણે સમૂહ સોળની અંદર પણ જોયું હતું કે સમૂહ સત્તરના ભૌતિક ગુણધર્મો આમ તો ભૌતિક ગુણધર્મ ના કહેવાય પણ એમ ગુણધર્મ અથવા એ લક્ષણો લાક્ષણિકતાઓ પણ કહી શકાય છે ઓકે ચલો આપણે એના આગળ જોઈએ ચલો પહેલો ગુણધર્મ જોઈએ આપણે ચલો પરમાણવીય ત્રિજ્યા પરમાણુ ત્રિજ્યા વિશે આપણે જાણીએ છીએ કે કોઈ પણ પરમાણુના કેન્દ્ર કેન્દ્રથી બાહ્ય કોષના બાહ્ય કોષ સુધીના અંતરને ત્રિજ્યા કહે છે બરાબર પણ આની અંદર સૌથી મોટી કોની હોય સૌથી નાની કોની હોય આપણે જોવું જરૂરી છે ચલો તો આવા સમૂહ છે સમૂહની અંદર ઉપરથી નીચે તરફ જઈએ જેમાં આપણે સમૂહ છે સમૂહનું પહેલું તત્વ સમૂહ સત્તરનું પહેલું તત્વ ફ્લોરિન છેલ્લું એસ્ટિટિન બરાબર તો ઉપરથી જેમ જેમ નીચે તરફ આવીએ એમ મુખ્ય ક્વોન્ટામાં આંકમાં વધારો થાય જો બે ત્રણ ચાર પાંચ છ મુખ્ય કોન્ટામાં આંકમાં વધારો થાય તો બાહ્યમ કોષમાં ભરાતો ઇલેક્ટ્રોન પરમાણ્વીય કેન્દ્રથી કેવો થાય દૂર થતો જાય છે કેવો જાય દૂર થતો જાય છે એટલા માટે સૌથી નજીક કયો ઇલેક્ટ્રોન હોય તો ટૂપી કક્ષકની અંદર હોય એટલે ફ્લોરિનની અંદર સૌથી નજીક ટુપી કક્ષકમાં ઇલેક્ટ્રોન હોય બરાબર કારણ કે એમાં થ્રી ત્રણ ચાર પાંચ છ કક્ષા કક્ષા છે જ નહીં તું સુધી જ છે નજીક વહેલે આકર્ષણ વધારે હોય આકર્ષણ વધારે હોય એટલે કક્ષા થોડી કેન્દ્ર તરફ સંકોચાયેલી હોય બરાબર અને એસ્ટીટીનમાં આકર્ષણ ખૂબ જ ઓછું હોય કારણ કે કેન્દ્રથી ઇલેક્ટ્રોન બહુ જ દૂર હોય એટલે એની ત્રિજ્યા સૌથી વધારે હોય બરાબર એટલે પરમાનન્ટ ત્રિજ્યા માટે લખવું હોય તો પરમાનન્ટ રીજિયા માટે સૌથી ઓછી પરમાનન્ટ રીજિયા એફની હોય ફ્લોરિનની એનાથી વધુ કોની હશે સીએલની એનાથી વધુ બ્રોમિનની હશે એનાથી વધુ આયોડિનની અને એનાથી વધુ એસ્ટેટિનની હશે એટલે આવી રીતે ત્રિજ્યાને આપણે સમજી શકાય છે બરાબર ચલો નંબર બે આયનીકરણ એન્થાલ્પી આયનીકરણ એન્થાલ્પી બરાબર ચલો આયનીકરણ એન્થાલ્પી વિશે પણ જાણીએ છીએ આપણે કે વાયરુ તટસ્થ પરમાણુમાં વાયુ તટસ્થ પરમાણુમાં પરમાણુના બાહ્યતમ કોષમાં રહેલા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી જરૂરી ઉર્જા જેને શું કહેવાય આયનીકરણ એન્થાલ્પી ચલો હવે અહીંયા હાલ જ આપણે જોયું કે સૌથી વધુ આકર્ષણ કોનું છે એફનું સૌથી ઓછું આકર્ષણ એસ્ટિટીનનું છે તો જેનું આકર્ષણ વધારે હોય એના આપણે ઉર્જા આપવી હોય ઇલેક્ટ્રોન દૂર કરવા માટે તો ઉર્જા કેવી આપવી પડે વધારે આપવી પડે તો ફ્લોરિન હતી ફ્લોરિન છે એની અંદર ઉર્જા ખૂબ જ આપવી પડશે જો ફ્લોરિનના જે બહારનું કક્ષામાં જે ઇલેક્ટ્રોન છે માનો કે પાંચ ઇલેક્ટ્રોન છે પાંચમાંથી મારે એક ઇલેક્ટ્રોન દૂર કરવો છે તો એ એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઉર્જા આ સીએલ બી આર આઈન એટી કરતાં પણ ચારે ચાર કરતાં પણ વધારે આપવી પડશે કેમ એપમાં વધારે આપવી પડશે કારણ કે કેન્દ્ર એ સૌથી નજીક છે એટલે આકર્ષણ સૌથી વધારે થશે બરાબર એટલા માટે એવું કહી શકાય કે સમૂહ સત્તરની અંદર સૌથી વધુ આકર્ષણ ફ્લોરિનનો હોવાથી ફ્લોરિનની આયાનીકળે અંથાબીનનું મૂલ્ય સૌથી વધુ હશે ફ્લોરિન પછી કોનો નંબર આવશે ક્લોરિનનો ક્લોરિન પછી આવશે બ્રોમિનનો બ્રોમિન પછી આવશે આયોડિનનો આયોડીનનું પછી આવશે એસ્ટેટિનનો એટલે આવી રીતે પરમાણુ ત્રિજ્યા કરતાં આયનીકળે અંથાલમાં ફેરફાર થયેલો તમને જોવા મળશે પરમાણુ ત્રિજ્યામાં સૌથી મૂડી ત્રિજ્યા કોની હોય એસ્ટેટિનની હોય અને આયનીકળે અંથાલિમાં સૌથી વધુ આયનીકળે અંથાલ કોની હોય ફ્લોરિનની હોય એટલે બંને એકબીજાથી વિરુદ્ધ છે બરાબર ચલો એના પછીનું જોઈએ નંબર ત્રણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ચલો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સમજવા માટે આપણે આનીકળે એન્થાલ્પી સમજીએ ને એના જેવું જ છે પણ થોડુંક ફરક છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલપીમાં શું હોય કે દરેક પરમાણુના બાયરમ કોષમાં એક ઇલેક્ટ્રોન ઉમેરવામાં આવે શું કરવામાં આવે એક ઇલેક્ટ્રોન ઉમેરવામાં આવે અને પછી એ વખતની જે એન્થાલ્પી જે છે એને ઇલેક્ટ્રોપ્ર પ્રાપ્તિ એન્થાલપી કહેવાય અને આપણને જાણીએ છીએ કે ઇલેક્ટ્રોપ્રાપ્તિ એન્થાલ્પીની અંદર સૌથી વધુ ઋણ મૂલ્ય હોય છે કારણ કે દરેક તત્વનું મૂલ્ય કેવું ઋણ હોય સિવાય કે નિષ્ક્રિય નિષ્ક્રિયનું ધન હોય બરાબર પણ નિષ્ક્રિય સિવાયના દરેક તત્વોનું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલપીનું મૂલ્ય હંમેશા કેવું મળે છે તો ઋણ મળે છે હવે ચલો આની અંદર પણ આની કારણે એન્થાલબીના જેવી રીતે બ્રોમિન આયોડિન અને એસ્ટિટીન આ તો સિક્વન્સ બરાબર છે પણ એફ અને સીએલમાં થોડોક ફેરફાર થાય છે સીએલની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સૌથી વધુ છે અને ફ્લોરિનની એન્થાલ્પી એના કરતાં ઓછી છે પાછળનું બરાબર હવે આવું કેમ તો આવું એટલા માટે કે જે નવો ઉમેરાતો જે ઇલેક્ટ્રોન છે આપણે હાલ વાત કરીએ કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ અંથાલ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ અંથાલબી મતલબ એક ઇલેક્ટ્રોન શું કરવાનો નવો આપણે ઉમેરવાનો છે તો નવો ઉમેરાતો જે ઇલેક્ટ્રોન છે એ એફની અંદર હશે તો ટૂબી કક્ષકમાં ઉમેરાશે ક્લોરીનમાં હશે તો થ્રીબી કક્ષકમાં ઉમેરાશે હવે થાય છે કેવું કે આપણે અગિયારમાં ધોરણમાં જોઈ ગયા કે જે ટૂપી કક્ષક છે ને ટૂપી કક્ષક ટૂપી કક્ષકમાં ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે વધુ અપાકર્ષણ થાય વધુ અપાકર્ષણ થાય આવા ક્યુ એફની અંદર આ સોરી એ એફમાં ક્લોરીનમાં માં ઇલેક્ટ્રોન ઉમેરે એટલે વધુ અપાકર્ષણ થાય આવા અપાકર્ષણ વધુ હોવાથી તમે ઇલેક્ટ્રોન વધુ ઉમેરો બરાબર તો ઝડપથી દૂર થઈ જાય પણ ની અંદર એવું થતું નથી કારણ કે ની અંદર ટુપીની સાપેક્ષે થ્રીપી કક્ષકમાં ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે ઓછું આકર્ષણ થાય છે પણ કોની ટૂપીની સાપેક્ષે બરાબર ટૂપીની સાપેક્ષે ઓછું આકર્ષણ થાય છે સોરી અપાકર્ષણ થાય છે એટલા માટે એની અંદર સરળતાથી તમારે ઇલેક્ટ્રોન ઉમેરવો હોય તો એને ઉમેરી શકાય છે બરાબર એટલા માટે આ કારણ હોવાથી સીએલની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાબીનું મૂલ્ય કેવું હોય સૌથી વધુ હોય છે કારણ કે એમાં અપાકર્ષણ થતું નથી અપાકર્ષણ થતું ઝડપથી દૂર થઈ જાય બરાબર બહુ ઓછું ઉપાકર્ષણ થાય છે એટલે ઇલેક્ટ્રોનનું ઉમેરા ઉમેરવા માટે થોડીક વધુ ઊર્જા આપવી પડે છે ત્યારે એ ઉમેરાય છે બરાબર એટલે સૌથી વધુ ક્લોરીનનું એના પછી ફ્લોરિન એના પછી બ્રોમિન આયોડિન અને એસ્ટેટિન આવી રીતે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલપીનું મૂલ્યનું સિક્વન્સ છે બરાબર ચાલો હેડો હવે નેક્સ્ટ જોઈએ આપણે વિદ્યુત ઋણતા છેલ્લો એનો ગુણધર્મ છે વિદ્યુતૃણતા વિશે આપણે જાણીએ છીએ કે પરમાણુ કેન્દ્રની બાહ્યતમ કોષમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષવાની ક્ષમતાને વિદ્યુતઋણતા કહે છે બરાબર ચલો વિદ્યુત ઋણતા એટલે આ એક પ્રકારની આકર્ષવાની ક્ષમતા છે ચલો તો આકર્ષવાની ક્ષમતા કોની ઓછી હોય અને કોની સૌથી વધારે હોય તો ચલો આ વસ્તુ તો આગળ જોઈ ગયા સમજ હોઈ ગયા તો આનીકરણ અંથાબીમાં જોઈ ગયા આની કણી અંતર મેં એવું જોઈ ગયા કે ફ્લોરિનની અંદર બાયતમ કોષમાં રહેલો ઇલેક્ટ્રોન કેન્દ્રથી સૌથી નજીક છે કારણ કે બીજી કક્ષામાં જ છે દાખલા તરીકે માની લો કે આ પરમાણુ કેન્દ્ર આ પહેલી કક્ષા આ બીજી આ ત્રીજી આ ચોથી આ ચોથી કક્ષા ત્રીજી આ બીજી આ પહેલી તો નો સૌથી બાયતમ કક્ષાની ઇલેક્ટ્રોનક્સમાં બીજી કક્ષામાં છે એટલે એનું અંતર આટલું જ છે ત્રીજી કક્ષામાં ક્લોરિનમાં ક્લોરીનમાં સૌથી બાયમી કક્ષામાં ત્રીજી ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોન છે એટલે એમાં આટલું છે પછી બ્રોમિનમાં ચોથી પછી આયોડીનમાં પાંચમી એસ્ટિડિનમાં છઠ્ઠી આમ જેમ જેમ સમૂહમાં ઉપર નીચે તરફ એટલે મુખ્ય કોન્ટામાં વધે એટલે કે કક્ષા વધતી જાય કક્ષા વધે આકર્ષણ ઓછું થાય આ બે અંતર ઓછું છે એટલે આકર્ષણ વધારે એના કરતાં ઓછું આકર્ષણ હોવાનું એના કરતાં ઓછું આકર્ષણ હોવાનું એમ જેમ જેમ બહાર જાય એમ આકર્ષણ કેવું થાય ઓછું થતું જાય બરાબર માની લો કે આથી કોઈ પાંચમી કક્ષા હશે આ કોઈ છઠ્ઠી કક્ષા હશે બરાબર એટલે આ રીતે આકર્ષણ ઓછું થાય હવે આકર્ષણિક ક્ષમતા કોની વધારે થઈ એના આધારે જોવા જઈએ તો જે ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં હશે બારની કક્ષામાં બીજી બરાબર એનું આકર્ષણ સૌથી વધારે હશે એનો મતલબ એવો થયો કે ફ્લોરિનની અંદર આકર્ષણિક ક્ષમતા ઇલેક્ટ્રોન યુગમાં આકર્ષણની ક્ષમતા સૌથી વધારે ક્ષમા હશે ફ્લોરિનમાં હશે એનો મતલબ એવો થયો કે ફ્લોરિનમાં સૌથી વધારે એના કરતાં ઓછી સમૂહ હશે સીએલમાં હશે એના કરતાં ઓછી બ્રોમિનમાં એના કરતાં ઓછી આયોડિન માં એના કરતાં ઓછી છેલ્લે ની અંદર હશે ઓકે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણે સમૂહ સત્તર આપણે જોયો પહેલા સમૂહ સત્તરની અંદર શું જોયું પાંચ તત્વોના નામ એની સંજ્ઞા એના પરમાણુ ક્રમાંક આ સંજ્ઞા પછી નામ અને જે આ નવ સત્તર પાંત્રીસ ત્રેપન અને આ જે પંચ્યાસી જે છે એ શું છે પરમાણુ ક્રમાંક છે શું છે પરમાણુ ક્રમાંક એના પછી આપણે ઇલેક્ટ્રોન રચના જોઈ ગયા ધીપ પરમાણુ છે જોઈ ગયા રેડિયો સક્રિય તત્વ છે એ જોઈ ગયા એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના જોઈ પછી સમૂહ સત્તાના ભૌતિક ગુણધર્મો જોયા પરમાનન્ટ્રીજિયામાં સૌથી વધુ પરમાનંટ ત્રિજિયા એસ્ટિટિનની બરાબર કારણ કે જોતા એ દેખાય કે અંતર કેલું કેન્દ્રથી અહીં જે એ મોટું છે એટલે ત્રિજ્યા સૌથી કોની છે મોટી એક્સ્ટિટીનની છે સૌથી ઓછી ફ્લોરિનની છે અહીંયા દેખાઈ આવે છે પછી આનીકળીને અંતી ફ્લોરિનની વધારે કારણ કે આકર્ષણ વધારે આકર્ષણ વધારે એટલે ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઉર્જા વધુ આપવી પડે એવું ને એવું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં છે પણ એમાં સીએલમાં સૌથી મોટી છે કારણ કે ટુ કક્ષામાં વચ્ચે વધુ આકર્ષણ અપાકર્ષણ થાય થ્રી કક્ષામાં એના કરતાં ઓછું અપાકર્ષણ થાય એટલા માટે સીએલની વધારે હોય છે આપણે આગળ જોઈ ગયા છીએ ચલો છેલ્લે વિદ્યુત ઉણતા તો આકર્ષણ ક્ષમતા પણ અહીં આપણે જોઈ કોની છે તો ફ્લોરિનની કારણ કે ઇલેક્ટ્રોનિક કેન્દ્રિ સૌથી નજીક છે એ આકર્ષણ ક્ષમતા સૌથી વધુ ફ્લોરિનની છે એટલા માટે વિદ્યુત ઉણતા સૌથી વધુ ફ્લોરિનની સૌથી ઓછી એસ્ટેટિનની છે તો વિદ્યાર્થી મિત્રો આજના ટૉપિકમાં કોઈપણ જગ્યાએ ખબર ન પડી હોય તો કોમેન્ટ કરીને મને પૂછી શકો છો આવજો